એ રાજ્યની મુખ્યમંત્રીશ્રીની તિજોરીમાંથી આપણા બાળકોનો વીમો ભરાય છે. આપણો બાળક આપણે નિશાળે મૂક્યો, ઈ છોકરાને સવારે થેલો પકડાવીને મા કે બાપ થઈને રવાના કરી દે, જ્યાં દીકરા નિહાર જા માસ્તર પોતે હાથો છે. પછી છોકરાને આંખમાં તકલીફ છે, બીજી કોઈ શારીરિક તકલીફ છે, કોઈ દિવસ વર્ષમાં આપણે પૂછીએ નહીં, આ દીકરા મરી આવ્યો એટલે થેલો મૂકીને પાછો રવાનો થઈ જાય. એની પણ ચિંતા આપણા મુખ્યમંત્રીશ્રીએ કરી કે શાળા આરોગ્ય ચેકનો એક કાર્યક્રમ આપ્યો કે શાળામાં દર 15 દિવસે આખી મેડિકલની ટીમ જાય, ડોક્ટરો જાય, એ છોકરાઓને ચેક કરે. કોઈકને આંખમાં તકલીફ હોય, કોઈકને બીજી કોઈ તકલીફ હોય, કોઈકને વાલમાં તકલીફ હોય, કોઈકને હૃદયમાં હોય, તો એનું એકથી કરીને 10 લાખ રૂપિયા સુધીનો ખર્ચો હોય તો પણ આપણા લાડીલા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ આ રાજ્યના બાળકો માટે આપે છે, યુવાનો માટે આપે છે. આવું ક્યારે આપણે જોયું હતું? ક્યારે નથી જોઈએ મિત્રો. બીજા નંબરમાં કે આપણા મુખ્યમંત્રીશ્રીને નથી કોઈ દીકરો, નથી એનો જમાઈ. પહેલા જ્યાં હતા ને એને જમાઈ દીકરા હલાવતા બધા, ખબર હોય તો ખ્યાલ હોય તો. એક માત્ર એમ કે છે કે 6.5 કરોડ લોકો છે ને એ મારો પરિવાર છે, એ મારો ભાઈ કયો, મારી બેન કયો, મારી મા કયો, મારો દીકરો કયો, મારો નાદો કયો, મારો પોતરો કયો, મારો દોયત્રો કયો, એ મારો પરિવાર છે. આ ભાવના છે, એટલા માટે આટલા રાજ્યની વિકાસની ઊંચાઈઓ સુધી લઈ જવામાં આપણે સફળ થયા છે. આજે 23 લાખ રૂપિયાના વિકાસના કામો થાય એટલો આનંદ તમને નહીં આવતો હોય. જે મેં આ કુવામાં 3000 રૂપિયા દીધા હતા, કેટલા તેથી મને રૂપિયા 10 લાખ મળતા હતા 95 પહેલા આખા વર્ષના. 3 લાખમાં હજી આજ 70 વર્ષ યાદ કરો છો. કુવો કયો હતો? વાણભાઈ વાળો. હવે ભલે માણસ નથી પીતા, ઢોર પીએ. મેં હમણાં ધનજીને પૂછ્યો, ઢોરે આજે પીએ ને અટકે કે આપણે પીએ, કાંડવારી કરીએ કઈ. મિત્રો, કેટલી બધી પૈસાની વધી ગઈ છે એમ. એક દિવસ 30,000 રૂપિયા પણ એક બહુ મોટી ગામ માટે એક રાહત કહેવાતી હતી એ જમાનામાં. આજે 23 લાખ રૂપિયા પણ એમ કે ભાઈ ઠીક છે, સરપંચ આપણો ઉત્સાહી છે, નીમાબેનને ઓળખે છે, દીવા શેઠને ઓળખે છે, માસ્તરને ઓળખે છે, વાહણભાઈને ઓળખે છે, એટલે એ ભાઈઓ ઓર્ડનરી છે ને, જો આટલા રૂપિયા મંજૂર કરાવી આવે આવું કે ને. મિત્રો, આ સરકાર તમામ ગામડાઓનો વિકાસ સમતોલ થાય એના માટે સક્રિય છે, તમામ વર્ગનો વિકાસ થાય એના માટે સક્રિય છે સરકાર, ઉદ્યોગોનો વિકાસ થાય એના માટે સક્રિય છે સરકાર. બાકી તો છે ને, હિંગ જાળો તો ખાંડો થાય, પૂછ જાળો તો બાંડો થાય. આ પ્રજાને બધું કઈ પોહાતું નથી. કેટલા વર્ષો સુધી અમારા અમુક હિતેશુ મિત્રો વાતો કરતા કે આ કચ્છમાં ડાર્ક ઝોન ઉઠતો નથી, ડાર્ક ઝોન ઉઠતો નથી, કચ્છમાં 4 તાલુકામાં ડાર્ક ઝોન ઉઠતો નથી. આખા રાજ્યના 57 તાલુકા હતા. મિત્રો, 10 વર્ષથી આ રાજ્ય સરકારે એટલા બધા ચેક ડેમોને કામ કર્યા કે કેન્દ્ર સરકાર એ નક્કી કરવાનું અધિકાર કેન્દ્ર સરકાર, જે દિલ્હીમાં કોંગ્રેસની સરકાર બેઠી છે ને, એ ડાર્ક ઝોન ઉઠાવી શકે. પણ ઘણા વર્ષો સુધી કેસે રાજી ભાજપના નામે, અને આપણા મુખ્યમંત્રીશ્રી એટલા બધા હજારો લાખો ચેકડેમો બનાવ્યા, પાણીને તળ ઊંચા આવ્યા, એટલે હમણાં આપણે ડાર્ક ઝોન ઉઠાવ્યું. તો હવે હમણાં અમુક જે આવા છે એકા દિન વાળા એમ કે કનેક્શન મળતા નથી. સરકારે એવું કીધું છે કે ભાઈ તમારે ડ્રીપ ઇરિગેશન કરવી હોય, ફુવારા પદ્ધતિ લેવી હોય, તો હમણાં ને હમણાં રાજ્ય સરકારે 1 લાખ વીજ કનેક્શનો મંજૂર કર્યા છે. 1 લાખ સાહેબ 50 વર્ષમાં કોઈ નથી થયા. આ દુષ્કાળ છે, વરસાદ નથી થયો, ચારો ઉગાડવો છે તો તમને પ્રાયોરિટીથી કનેક્શન મળે. આ સરકારે અનેક આવી યોજનાઓ આપી છે, એમાં સહેજ એકાદ કોઈક નિયમ એવો આવી ગયો કે 2 વર્ષ વાળો. મને હમણાં ચિઠ્ઠી આવી કિસાન સંઘના આપણા શંકરભાઈ આપી, શંકરવાલા, ભાઈ એક થોડીક તકલીફ છે કે 2 વર્ષ તમારું જૂનું દસ્તાવેજ હોય પછી તમારું શિફ્ટ થાય. એના માટે પણ સરકારમાં માનનીય ઉર્જા મંત્રીને મેં હમણાં જ એક કેબિનેટ વખતે અને એક પત્ર લખીને પણ ધ્યાને મૂક્યો છે કે ક્યાંક પ્રેક્ટિકલ થઈને આવા કનેક્શનો અગર જો ઝડપથી આપવામાં આવે
તો ઘણું બધું આપણું કામ થઈ શકે. પણ પહેલા ક્યાંય મળતો નહોતો, એની જગ્યાએ આજે લાખો કનેક્શનો જી ભીના મળે, સરકાર મંજૂર કરે તો એક કા તીન વાર એમ કે હજી કાંઈ અમારું થતું નથી. કારણ કે જુમાની માનો આંગણો જ વાંકો હોય ને નાચવો ન હોય તો આંગણો વાંકો હોય ને એમ. એટલે મિત્રો આ બધું ઘણું બધું છે, હવે વધારે વાત કરવી નથી. આંબાપર ગામમાં તો જેથી વાસણભાઈને કોઈ નહોતો ઓળખતો હતો, જેથી 1987 પહેલી વખત હું તમારી પાસે મત માંગવા આવ્યો હતો. આખા તાલુકામાં ત્યાં બાકી રત્નાલ જિલ્લા પંચાયતમાં 2 સરપંચો મારા ભેગા હતા. આખા તાલુકામાં 29 ગામમાં 2 સરપંચો મારા ભેગા હતા, 36 વિરોધમાં અનિમાબેન, અને તેથી આંબાપર આખો ગામ મારા ભેગો હતો. આ વેલા બાપા હોય આ આગેવાનોનું હું કેમ ઋણું ભૂલી શકું. અમારો પરબત કરશન 2 દિવસનો બેઠો છે અરબારી, કેમ ભૂલી શકાય. તેથી વાસણભાઈને 70% મત આ આંબાપર આપ્યા હતા. તેથી એમ કીધું હતું કે આ વાહણને મત દેશો બસ જોઈ લેશું. તેથી આ આંબાપર વાળા એમ કીધો હતો કે કાલે આંબાપરથી બહાર કાઢો હોય તો કાઢી મૂકજો, વાહણ અમારો છે ને અમે એના પર. આ સંબંધો છે આપણા. આજ કાંઈ વાસણભાઈ મંત્રી થયો છે એટલે આવ્યો છે, એટલે તમે બધા છબીઓ લઈને મારો સન્માન કરો છો. આપણા આત્મીયતાના સંબંધ છે. એ પછી અમારો જુમો આમ ચક્કી વાળો હોય કે જમો હજામ હોય, એ અહીં છે કે માજે વાસણભાઈ કે ત્યાં જોયા ને એ વાંધો ને આમ ચડી દો. આ આત્મીયતાના સંબંધો છે, રાજકારણના સંબંધો નથી. વાસણભાઈ 87 હારી ગયો તેથી એ જ તમારા માટે હતો. સાચી વાત, 95 પહેલી વાર ધારાસભ્ય થઈને આવ્યો તેથી આ રસ્તો પહેલો વાળો કે અહીંયા આજે હમણાં તમારી જૂની ફરિયાદ છે ને હત્તા પરથી આંબા પરથી, એવી જ ફરિયાદ આ હતી લાખા પરથી આંબા પરથી. આ તો એક મેં તરી કીધું હતું ભૂલી ચૂકી ચૂંટાઈશ તો હું તમારો કરી દઈ કરી દીધો. અને હજી આ જે અધૂરો રહ્યો છે કદાચ મારા ભાગમાં લખેલ હશે તો હું જ કરી દઈ. તમે જલસા કરો ને એમાં કઈ તમારે મારે એગ્રીમેન્ટ લખવાની જરૂર નથી. હે વક્ત છે પહેલે ભાગ્ય છે અધિક, ના કિસી કો મિલા હૈ ના કિસી કો મિલેગા. આ બધા ભાગ્ય ના ખેલ. તો મિત્રો વિકાસના કામોમાં કોઈ અધુરાશ નથી. તાલુકા પંચાયતની ટીમ, જિલ્લા પંચાયતની ટીમ, અમારા ધારાસભ્યો, અમારા બોર્ડ નિગમના ચેરમેનો, તમામ ટીમ સક્રિય છે મિત્રો આખા વિસ્તાર માટે, આખા કચ્છ માટે. આજે પણ જીવા શેઠે જેમ વાત કરી કે સૌથી વિકાસશીલ જિલ્લો કયો ગુજરાત, તો આપણો કચ્છ છે. દરેક બાબતમાં હબ બન્યો છે કચ્છ. આજે પાવર પ્રોજેક્ટની રીતે તમે જુઓ, એક દિવસ 500 એક જ આપણી પાસે વીજળીનું થર્મલ મથક હતું, આજે કચ્છમાંથી આપણે બારે આપીએ છીએ પાવર. આજે જ્યાં નર્મદા સુધીના જે પાઇપો આવે છે, પાઇપલાઇન, એ આખા ઇન્ડિયાનું હબ આપણું, વધુ વધુ પ્રોડક્શન ઉત્પાદન હોય તો કચ્છમાં પાઇપોનું પ્રોડક્શન છે. મિત્રો આજે કચ્છમાં શું નથી, અનેક બાબતોમાં રાજ્ય સરકારે એના માટે ખૂબ સક્રિય છે. અને આપણા પ્રજાવત્સલ મુખ્યમંત્રી શ્રી સાહેબ 26 જિલ્લા કરતા સૌથી વધુ અગર જિલ્લા માટે પ્રેમ હોય ને નરેન્દ્રભાઈ મોદીને, તો એ આપણા કચ્છ માટે છે. અને એ ઘણી વખત એમ ગયા 5 વર્ષમાં ભૂકંપ પછી 2007 સુધી જ્યારે એ આવતા ત્યારે અનેક પત્રકારો એને પૂછ્યું કે નરેન્દ્રભાઈ તમે આખા રાજ્યના અન્ય જિલ્લાઓ કરતા કચ્છમાં વધારે કેમ આવો છો, 5 વર્ષમાં 46 વખત આવ્યા હતા મુલાકાતે, 5 વર્ષમાં 46 વખત. તમે વિચાર કરો, મંત્રી 5 વર્ષમાં 10 વેરા આવે, આ ખેંગાર 2 વેરા આવે, એમાં આજે કહેતો તો 2 વાર ખાઈ ગયો લાડુઆ. આ મુખ્યમંત્રી ગુજરાત તો 46 વખત આવે, અને એ વખતે પત્રકારે પૂછ્યો કે નરેન્દ્રભાઈ આખા રાજ્યમાં વધુ વધુ લાગણી તમારી કચ્છ માટે કેમ છે, તો કે કાં તો આગળના અવતારમાં મેં કોક કચ્છી માના પેટે જન્મ લીધો હશે, નહીં તો હવે આવનારો મારો જે અવતાર છે ને એમાં હું કચ્છી માના પેટે હું જન્મ લઈશ. મિત્રો આપણા મુખ્યમંત્રીશ્રીની આ લાગણી છે કચ્છ માટે, અને એટલે જ વિશેષ ધ્યાન આપે છે દરેક બાબતમાં. કેટલો બધો વિકાસ છે. આજે દુષ્કાળ નિમાબેને કીધું તેમ ડિસેમ્બર પછી જ હંમેશા દુષ્કાળની જાહેરાત થતી હોય છે. આ તો જન્માષ્ટમીના મોટા તહેવારમાં મુખ્યમંત્રીશ્રીએ જન્માષ્ટમી મનાવવાને બદલે બનાસકાંઠા, પાટણ અને કચ્છની સાંજે મિટિંગ બોલાવી, એમાં હું મિટિંગમાં હતો અને તમામ બાબતની ચર્ચા વિચારણા ધારાસભ્યશ્રીઓ બધા આગેવાનો હાજર હતા. આજે એને ડીપાઓ ખોલી ગયા. આજ તો ભગવાનની કૃપા છે, નહીં તો 87 જે 86-87 દુષ્કાળ હતો અહીંયા જ આપણે આંબાપરના તળાવમાં ખાટીઓ ખોદતા,
માધાભાઈ ઉંમર જેવા ઠીક ઠાક માણા હોય, મિસ્ત્રી ને રોજ પોતાના ઘરે લઈ જાય, દેશી ઘી ખવડાવે, ઘી ગોળ ખવડાવે, કા તો કે ચાર વધારે કેવ્યું લખે હાજરીનું, અને મહિને 150 રૂપિયા વધારે આપણને મળે. તેથી તો ઈ જ જમાનો હતો સાહેબ. આ દિવસો આપણે જોયા હતા, એમાં વાસણભાઈ તમારા ભેરો હોય, માધવભાઈ હોય. આજે તો સાહેબ 300 રૂપિયા દેતે આપણને મજૂર નથી મળતો, આંબા પર મળશે. સવારે 8 વાગે તમે બોલાવો, વાડીએ લઈ જાવ કે જે કામ કરાવવું હોય. સાહેબ 300 રૂપિયા તમારે તેડવા જવું પડે, એને મેળવા જવું પડે, 2-3 વખત ચાય દેવી પડે. આજે હિન્દુસ્તાનમાં સાહેબ એવા અનેક રાજ્યો હજી છે આજે પણ કે સાહેબ માત્ર ખાધા ખોરાક કીધે ને તો માણસ જિંદગી કાઢી નાખે, પગાર બીજા ત્રીજાની કોઈ પૂછા જ નથી કરતો. આ વખત નથી. આપણું રાજ્ય તો કેટલો પ્રગતિશીલ થયો છે. આજે અહીંયા ભારતીય જનતા પાર્ટીની ક્યાંક તાલુકા કક્ષાની મિટિંગ હોય તો મોટરસાયકલ અને ફોર વ્હીલ ગાડી રાખવાનું જગ્યા નથી મળતી. તમે ઈ તો જુઓ કેટલી આર્થિક સમૃદ્ધિ થઈ છે. અહીંયા જ 87 પછી હું જયારે આવતો, ગૌરીકર લાલગર ક્યાં ગયો છોકરો, હમણાં જ બેઠો હતો આપણો માજી સરપંચ શ્રી ઉર્ફે ભીખા બાવા, એ બાવો ને હું ફાણા વેચવા આવતા, ખબર છે એની હૈજ પર માં હતી ખાણ અને મારી હું આ ખાણ હતી, હરી હરી કરતા ગૌરીકર લાલગર બોલે. એ દિવસો મિત્રો અમે જોયા છે. એટલે મિત્રો આ બધા ત્યારે ગૌરીકર ભાઈ પણ સરપંચ હતા. એ સરપંચ નું આજે એના વારસદારો સાહેબ સન્માન સ્વીકારે, એનો દીકરો હમણાં જ અહીંયા આવ્યો અને એનું સન્માન આ રાજ્ય સરકાર આટલા વર્ષો પછી પણ કરે. સાહેબ આ આઝાદીને આટલા વર્ષોમાં કોઈ દિવસ એવા કોઈ મુખ્યમંત્રી આપણને મળ્યા છે કે આવા 23 વર્ષ પહેલા જે કોઈ સરપંચ રહ્યા હોય, જેણે ગામનું એ વખતે પણ બલિદાન આપ્યું હશે, એને સહયોગ આપ્યો હશે, એને ગામની આગેવાની લીધી હશે, એને કેટલાય તડકા સાહ્ય જોયા હશે, એનું પણ સન્માન આ રાજ્ય સરકાર અને ભારતીય જનતા પાર્ટી કરે છે. પછી તાલુકાનો હોય, જિલ્લાનો હોય, ગામનો સરપંચ હોય. મિત્ર આ સરકારની નીતિઓ તમે જુઓ, સૌનો સાથ સૌનો વિકાસ, ગામ સપકસ બને તો એને ઇનામ મળે, 5 વર્ષમાં ગામમાં 1 પણ પોલીસ કેસ ન થાય તો સરકાર એને ઇનામ, તીર્થ ગામ બનાવે, કેટલી બધી યોજનાઓ છે મિત્રો. આ યોજનાઓનો આપણે સૌ લાભ લઈએ. આંબા પરને મામાને ઘરે વિવાહ છે, મા પીરસનારી છે, કોઈ ચિંતા કરતા નહીં, સમજાય? 2 મહિના વાહે 1 કા 3 વાર આવવાના છે, મહેમાં બધી વરસાદ આવે પછી મહેમાં બધી આવે, ખબર છે? લાલ જીવડા, લાલ જીવડા આવશે, કઈક રસ્તો તમને અમારે હિંખાડવું હોય. 87 ને પડકારો જીલ્યા હતા, હવે તો પ્લોટમાં લીધા છે, જલસા કરો ને. એટલે મિત્રો આપણે બધા સારા કાર્યો માટે કટિબંધ બની, આખી ટીમ તાલુકાની ખૂબ સક્રિય છે, તે ટીમનો પણ તમે વિશેષ લાભ લ્યો. આંબા પરના બાકીના જે કંઈ ખૂટતા રસ્તાઓ સત્તા પરથી અહીંયા આવવાનો રસ્તો છે, એના માટે પણ જેમ બને એમ ઝડપથી જોબ નંબર લેવા માટે ચોક્કસ હું ગાંધીનગર કક્ષાએથી નિમાબેનનો પત્ર લઈને પ્રયત્ન ચોક્કસ કરશું અને આણંદજીબેન પાસેથી જોબ નંબર લેશું. બીજા પણ કામો જે હોય અહીંયાથી આ રસ્તા માટે તમે કહેતા નથી, ઓછો ઉપયોગી છે, એટલે અહીંયાથી બહાર નીકળવાનું ચાંદાણી જોડતો રસ્તો કીધો ના તમને સાહેબ, એ ભેરા ભેરો થયો ને, માગીએ તો એક માગો ને બે માગો, માગી લીધો, એ તો મને ના પાડી એમ, એ બાજુ જાતા નહીં, પણ મને તો લગભગ ખ્યાલ હોય ને એમ. એટલે મિત્રો આ બે ને જોડતો રસ્તો રિંગ રોડ જો બની જાય તો ખૂબ ઉપયોગી થાય, અને એ મેં કીધું એવું જ ઈશ્વરે લખેલું હશે, થઈ જશે. ધન્યવાદ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.